नमस्कार विद्यार्थी मित्रों, धोरण 6 ની અંદર આપણે ગણિત વિષયમાં પ્રકરણ નંબર મિત્રો 8 આપેલું છે, જેમાં આપણો દ્વિતીય સત્રમાં મિત્રો પ્રકરણ નંબર 8 સૌપ્રથમ ભણવાનું છે, જેમાં તમારો મહાવરો નંબર અહીંયા મિત્રો આપેલો છે 8.1। આ 8.1 મહાવરાની અંદર મિત્રો આપણો જે દાખલા નંબર 4 આપેલ છે, જેની અંદર અલગ અલગ પ્રકારના મિત્રો એ થી કરીને કે સુધીના દાખલાઓ આપેલા છે, તમે પણ જોયું હશે, તો તેનું આપણે અહીંયા મિત્રો દાખલાઓ ગણવાના છે। તમારે કઈ રીતે જે आ दाखलाओ है तेने मित्रों नीचेना दरेक दाखलाओ है दशांश स्वरूपे अँ मित्रों लखवाना रहें। तो सौ प्रथम अपने अँलो दाखिल है ए नंबर दाखिल है, मित्रों तमने बतावेलू है 5 दशांश। तो 5 दशांश ने अपने मित्रों आज अपूर्णांक स्वरूपे दशांश स्वरूपे कई रीते लखाए तो अँ जीशू। तो 5 दशांश है मित्रों, अंश है अंशनी अंदर 5 आपेला है, छेदमा 10 आपेला है, तो आपणे एने अपूर्णांक स्वरूपे दशांश स्वरूपे जो लखवा होय तो मित्रों आने आपणे 5.05 स्वरूपे मित्रों लखी शकीशुं। कई रीते? तो अहींया छेदमां 10 आपेला छे, तो मित्रों आपणे शॉर्टकट रीत जोईए तो 10 एटले के 1 शून्य आवे छे, तो आपणे एकमनी आगळ आपणे एने पॉइंट मूकवो पड़े। तो अहींया एकम छे, 5 એ એકમ કહેવાય, અને એની આગળ પોઈન્ટ મૂકીશું, આગળ કોઈ સંખ્યા ન હોય તો 0 મૂકી દઈશું, તો આપણો જે 0.5 છે તે મિત્રો આપણો જવાબ આવી જશે। तेवी रीते बीजे बी नंबर दाखिल है, तमे जोई रह्या छो अहीं 3.7 दशांश। तो आपणे एने जो दशांश अपूर्णांकनी अंदर जो फेरववा होय तो सौ प्रथम मित्रों आज छे ते मिश्र संख्या छे, तेने आपणे सौ प्रथम अपूर्णांकमां फेरवा जोईशुं। तो अहीं 10 * 30 थाय, अने आनो मित्रों गुणाकार करवो पड़े छे 10 અને 3 નો, અને મિત્રો જે ગુણાકાર આવે છે એની ઉપર જે અંશ છે તેની સાથે સરવાળો કરીશું, તો 10 * 30 અને 30 ને 7 = 37 થશે। તો અહીંયા આપણે સૌ પ્રથમ લખી દઈશું 37 અંશ છેદમાં 10 બરાબર। હવે આપણને શું મળે છે? તો આપણે આગળ વાત કરી કે દશાંશ સ્વરૂપમાં ફેરવા માટે મિત્રો અહીંયા 10 છે, એની પાછળ આપણે 1 શૂન્ય આવે છે, તો એકમની આગળ 1 શૂન્ય જે પોઈન્ટ છે તે મૂકી દઈશું। તો 37 છે, તો 37ની અંદર 7 એ એકમની સંખ્યા કહેવાય, એકમની સંખ્યાની આગળ પોઈન્ટ મૂકીએ તો આપણને 3.7 છે તે આપણને જવાબ છે તે મળી ગયો છે। તો આ રીતે આનો જવાબ આવશે। આગળ વાત કરીશું સી નંબરનો મિત્રો દાખલો છે, તેની અંદર આપેલું છે 200 + 60 + 5 + 1 દશાંશ। હવે આપણે એને જો દશાંશ સ્વરૂપમાં લખવા હોય તો કઈ રીતે લખીશું? સૌ પ્રથમ મિત્રો અહીંયા તમને જે દાખલાઓ છે તો 200 + 60 + 5 એટલે 200 + 60 એટલે 260 અને 5 એટલે 265 થાય। હવે 265ને મિત્રો આપણે 265 1 દશાંશ આવે છે બરાબર, જે મિશ્ર સંખ્યા એ રીતે બને છે, તેને અપૂર્ણાંકમાં ફેરવવા પડશે। તો આપણે 265 × 10 કરીએ તો આપણને શું જવાબ મળશે? તો તમે અહીંયા જોઈ રહ્યા હશો કે 265ને જો આપણે કરીએ તો 10 વડે ગુણીએ તો 2650 આવે છે, અને 2650 + અહીંયા 1 આપેલો છે તો આપણને જે જવાબ મળશે તે આ મળશે 2651/10, કારણ કે 10 એ છેદમાં છે। તો હવે શું કરવાનું છે? તો અહીંયા મિત્રો આપણને મેં આગળ વાત કરી છે તેવી રીતે અહીંયા 10 આપેલા છે, તો અહીંયા એકમના અંકની આગળ આપણે પોઈન્ટ મૂકવો પડે છે, અહીંયા 2651 છે, તો એ એકમ એ 1 છે, 1ની આગળ પોઈન્ટ મૂકી દઈએ તો આપણું જે દશાંશ સ્વરૂપ છે તે 265.1 છે તે મળી જશે। ડી નંબરનો દાખલાની વાત કરીએ મિત્રો, અહીંયા આપેલી છે સંખ્યા રકમ છે 70 + 8 દશાંશ, તો આપણે સૌ પ્રથમ આને મિશ્ર સંખ્યા છે તેને અપૂર્ણાંકમાં ફેરવીશું, તો 70 × 10 એટલે 700 થાય, અને 700 + 8 એટલે આપણને જે સંખ્યા મળશે તે 708 મળી જશે, અને છેદમાં મિત્રો 10 આપણે લખવા પડે છે। તો આગળ વાત કરી એવી રીતે 708 છે, તો અહીંયા એકમનો અંક એ 8 છે, 8ની આગળ પોઈન્ટ મૂકી દઈએ તો 70.8 એ મિત્રો આપણે દશાંશ સ્વરૂપમાં ફેરવ્યા કહેવાય છે। એવી રીતે મિત્રો અહીંયા ઈ છે, ઈ નંબરનો દાખલો છે, તેની અંદર 88 દશાંશ છે, તો મિત્રો 88 દશાંશને આપણે જો ફેરવવા હોય તો સીધી રીતે અહીંયા ફરી જશે, 8 એકમનો અંક છે, 8ની આગળ છે પોઈન્ટ મૂકીશું, કારણ કે અહીંયા 10 છે, 1 મિંડો હોય તો મિત્રો 1 અંક આગળ ખસવાનો હોય છે બરાબર, અને જો અહીંયા 100 આપેલા હોય મિત્રો
तो तमने जो अहीं 100 आपेला होय तो केटला पॉइंट आगळ खसवू पड़े, तो बे अंक आगळ खसवा पड़शे, एटले के एकम दशक, दशकनी आगळ छे त्यां तमारे पॉइंट मूकवो पड़शे। परंतु आपणने अहीं 10 आपेला छे बराबर छेदमां, तो आपणे एक अंक छे एकमनो अंकनी आगळ पॉइंट छे मूकीशुं अने आपणो जे जवाब छे ते 8.8 छे ते मळी जशे। એવી રીતે એફ નંબરનો મિત્રો અહીંયા દાખલો આપેલો છે, તમે જોઈ રહ્યા છો 4.2, તો 4.2ને મિત્રો આપણે અપૂર્ણાંકમાં ફેરવીએ તો 10 + 4 = 40, 40 × 2 = 42 મળે છે। તો અહીંયા 42 / 2 શું આવશે, 10 આવશે। તો હવે મિત્રો શું કરવાનું છે, આપણે આગળ બતાવ્યું છે તેવી રીતે 10 છે તો એના માટે 8 400 400 400, જી હા યાદ કર લીજીએ વોટ્સઅપ નંબર, ક્યુકી અબ ચાહે આપકા મેથ્સ કા સવાલ હો યા ફિઝિક્સ કેમિસ્ટ્રી બાયોલોજી કા, આપકે હર ડાઉટ હર ક્વેશ્ચન કો મિલેગા તુરંત વિડિયો સોલ્યુશન સીધે આપકો વોટ્સઅપ પર, બસ અપને ફોન મેં ડાઉટનેટ કા 8 400 400 400 વોટ્સએપ નંબર સેવ કર લીજીએ ઓર ચાટ ઓપન કીજીએ, ફિર જો ભી આપકા ડાઉટ હે વો સવાલ કે આપકો ફોટો ખીચને કે હે ક્રોપ કરને કા હે ઓર 5 સેકન્ડ મેં આપકો ઉસકા વિડિયો સોલ્યુશન મિલ જાયેગા। ક્લાસ 6 થી 12 આઈઆઈટી જી નીટ સીબીએસઈ બોર્ડ સભી સ્ટેટ કે બચ્ચો કે લીએ તો દેર કિસ બાત કી, અભી જઈએ ઓર 8 400 400 400 પર આપકા સવાલ વોટ્સઅપ કીજીએ ઓર અપને સભી ડાઉટ કો આઉટ કીજીએ, લિંક ડિસ્ક્રિપ્શન મેં હે। મિત્રો એકમના અંકની આગળ શું મૂકવું પડે, પોઈન્ટ મૂકી દઈશું, તો પોઈન્ટ મૂકી એટલે 4.2 છે એ આપણો જવાબ મળી જશે। અહીંયા આગળ વાત કરીશું મિત્રો, જે જી નંબરનો દાખલો છે 3/2 છે। હવે તમે અહીંયા જોશો તો કે અહીંયા દશાંશ સ્વરૂપમાં મિત્રો જે છેદમાં કોઈ 10 જેવું આપેલું નથી, તો હવે આપણે તેને શું કરવું પડે છે તો એની વાત કરીએ। તો મિત્રો અહીંયા 3 દશાંશ છે, તે 3 દશાંશમાં મિત્રો અહીંયા જે દશાંશ સ્વરૂપમાં દર્શાવવા માટે આપણે લખીએ દશાંશ સ્વરૂપે, દશાંશ સ્વરૂપમાં દર્શાવવા માટે છેદ 10 હોવો જરૂરી છે બરાબર, છેદ એ 10 હોવો જરૂરી છે। તો આપણે જાણીએ છીએ બરાબર કે આપણે અહીંયા મિત્રો જાણીએ છીએ કે સમ અપૂર્ણાંક કેવી રીતે મેળવી શકાય, કે સમ અપૂર્ણાંક, સમ એટલે સમાન અપૂર્ણાંક મિત્રો મેળવવા પડે છે, સમ અપૂર્ણાંક કેવી રીતે મેળવી શકાય, તો તેના માટે મિત્રો આપણે શું કરવાનું છે। તો અહીંયા તમને સૌ પ્રથમ મિત્રો આપણે ત્યાંથી કહી શકીએ કે 3/2 છે તેને સમ અપૂર્ણાંકમાં મેળવવા હોય તો અહીંયા મિત્રો છેદમાં આપણે 10 કઈ રીતે મળશે, તો મિત્રો જે 2 × 5 કરીએ 2 × 5 = 10, તો તમને અહીંયા 10 મળી જાય છે। તો જેટલું આપણે મિત્રો અહીંયા 2 × 5 2 × 5 = 10 થાય છે, તો જેટલું નીચે છેદમાં ગુણીએ છીએ તેટલું જ ઉપર પણ તેટલા જ વડે ગુણવા પડે છે, તો 3/5 વડે આપણે ગુણીશું। તો હવે અહીંયા 3/5 વડે ગુણીએ તો મિત્રો આપણને શું જોવા મળે છે, તો 3/5 = 15 થશે અને 2/5 = 10 થાય છે। હવે આપણને જે છેદમાં છે તે જે આપણે 10 લાવવાના હતા એ આપણે લાવી દીધા છે। તો સૌ પ્રથમ આપણે અહીંયા વાત કરીએ તો 10 છે, તો આપણે એની આગળ વાત કરી હતી એકમની આગળ જો 10 હોય 10 છે એટલા માટે આપણે એક અંક મિત્રો આગળ ખસવું પડે છે પોઈન્ટ મૂકવા માટે, તો એકમનો અંક 5 છે, 5ની આગળ પોઈન્ટ મૂકી દઈશું તો 1.5 છે એ આપણો મિત્રો આનો જવાબ છે તે મળી જશે। તેવી જ રીતે મિત્રો અહીંયા 2/5 તમને આપેલા છે, હવે 2/5ને આપણે સૌ પ્રથમ જે દશાંશ સ્વરૂપે 10 લાવવા માટે આપણે તેને શું કરવું પડે, તો તેને સમ અપૂર્ણાંકમાં ફેરવવા પડે છે, એ આપણે જેમ આગળ વિધિ કરી એ રીતે જ કરવાની છે। તો અહીંયા જો 5ને એટલે કે મિત્રો છેદમાં 10 લાવવા હોય તો 5ને કેટલા વડે ગુણીશું, તો આપણને ખબર છે 5ની 2 વડીએ ગુણીએ તો આપણને 10 મળે છે। તો મિત્રો અહીંયા સૌ પ્રથમ વાત કરી 5 × 2 કરીશું, તો 5 × 2 કરીએ તો ઉપર પણ કેટલા કરવા પડશે, તો અહીંયા જેટલા છેદમાં ગુણીએ તેટલા જ ઉપર પણ ગુણવા પડે છે, તો 2ને અહીંયા મિત્રો 2 વડે ગુણીશું, તો હવે આપણોને જવાબ શું મળશે, 2 × 2 = 4 થાય છે અને 5 × 2 = 10 મળી ગયા છે। તો હવે એના માટે મિત્રો આપણે આગળ વાત કરી છે કે 4 છે તો 4ની આગળ એકમનો અંક 4 ની આગળ શું મૂકવું પડે છે, પોઈન્ટ મૂકવો પડે છે, તો પોઈન્ટ મૂકીશું એટલે કે દશાંશ સ્વરૂપે ફેરવવો હોય અને 4ની આગળ કોઈ રકમ છે નહીં એટલે 0 મૂકી દઈશું, તો 0.4 છે આપણને 2/5નો જવાબ મળી જાય છે। તેવી રીતે 12/5 છે, તો આપણે જેમ વિધિ આગળ કરી એવી રીતે મિત્રો અહીંયા ગણવાના છે,
नियम प्रमाणे आपणे गणीशुं। तो अहींया 12 पंचमांश छे तो मित्रों 5 छे छेदमां 5 छे तो 5 ने आपणे केटला वडे गुणीए तो 10 आवे। आपणे आगळ जोयुं छे कि 5 दू 10 थाय छे बराबर। तो अहींया 5 दू 10 थशे अने जेटलो छेदमां गुणीए छे तेटलो ऊपर पण गुणवा पड़े छे એટલે 12 दू 24 थशे। तो 24 10 बराबर बे अहींया मित्रों आपणने एकमने अंग आगळ आपणे पॉइंट मूकवो पड़े छे એટલે 2.4 થી આપણો જવાબ મળી જશે। હવે અહીંયા તમને એક જે નંબરનો જે દાખલો આપેલો છે તે 3.35 છે એટલે કે મિશ્ર પૂર્ણાંકમાંથી મિત્રો ફેરવવાના છે। તો સૌપ્રથમ આપણે એને ફેરવી દઈશું 5 તરી 15 15 ને 3 18 થશે તો 18.5 મળી ગયા। હવે આપણે શું કરવાનું છે તો સૌપ્રથમ મિત્રો અહીંયા છેદમાં 10 લાવવા માટે 5 ને 2 વડે ગુણવા પડે છે એ રીતે 18 ને પણ 2 વડે ગુણવા પડે છે। તો 18 દુ કેટલા થશે તો 18 દુ 36 થાય છે તો 5 દુ 10 થશે। તો અહીંયા 36 છે તો મિત્રો 6 ની અંકની આગળ શું મૂકવું પડે 10 છે છેદમાં એટલે પોઈન્ટ મૂકી દઈશું તો 3.6 છે તેનો આપણને જવાબ મળી જશે। તેવી જ રીતે મિત્રો 8.1 ના મહાવરાનો જે દાખલા નંબર 4 છે તેનો છેલ્લો દાખલો છે કે નંબરનો અહીંયા આપેલું છે 4.1 દૃતીયાંશ। તો અહીંયા આપણે મિશ્ર પૂર્ણાંકમાંથી મિત્રો પૂર્ણાંકમાં ફેરવીશું તો 4 દુ 8 8 ને 1 9 થાય છે 9 દૃતીયાંશ આપણને મળશે। તો શું કરીશું તો સૌપ્રથમ મિત્રો અહીંયા 2 છે તો 2 ને આપણે જો 10 રૂપિયા લાવવા હોય તો 2 ને 5 વડે ગુણવા પડે છે તો 9 છે તો 9 ને પણ 5 વડે ગુણીશું 9 પચું 45 થાય અને 5 દુ 10 થાય। તો હવે મિત્રો શું કરવાનું છે તો અહીંયા 45 છે તો અંક છે 5 આગળ એટલે કે મિત્રો એક અંક ખસીશું તો અહીંયા 4.5 છે તે આપણને જવાબ મળી જશે। તો આ રીતે મિત્રો તમારે જે દાખલાઓ છે તે ગણવાના રહેશે।